નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના સમાચાર દરેકે દરેક ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો

અને ભેંસ જેવા પશુઓ ખરીદવા માટે પચાસ ટકા સુધીની સબસિડી પશુપાલકોને આપશે મિત્રો રાજ્યના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને સરકારે પશુ હરિત સબસિડી યોજના શરૂ કરી છે મિત્રો આ યોજનાની અંદર ગુજરાતના તમામ પશુપાલકો ભાગ લઈ શકે છે જેમાં આ યોજનામાં જો તમારે અરજી કરવી હોય તો તમે અરજી ઓનલાઈન અથવા તો ઓફલાઈન મારફતે પણ કરી શકો છો અને આ ફોર્મ ભરવા માટે તમે કઈ કઈ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તેમની વાત કર દઉં તો તમે ગુજરાતના કાયમી નાગરિક હોવા જોઈએ એટલે કે ગુજરાતના નાગરિક હોવા જોઈએ અને મિત્રો તમારી લઘુત્તમ વય અઢાર વર્ષથી વધુ હોવી

પચાસ ટકા સુધીની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો એક દુષ્કાળ જેવું રહેવાનું છે મિત્રો ચોમાસાની અંદર વરસાદ ઓછો પડશે તેવી ચેતવણી હવામાન વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે મિત્રો આ વર્ષે અલ નીનોની આગાહી કરવામાં આવી છે મિત્રો આ અલ નિનો શું છે તો તેમની વાત તમને જણાવી દઉં તો આ અલ એક એવી ઘટના છે જેમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે અને મિત્રો આવી પરિસ્થિતિ અગાઉ પણ સર્જાય છે ભારતની અંદર છેલ્લા વીસ વર્ષની અંદર ચાર વખત અલનીનો આવી ચૂક્યું છે અને ચારેય વખત દુષ્કાળ પણ પડ્યો છે જેને જ ધ્યાને રાખીને મિત્રો મિત્રો આ આ વર્ષે પણ દુષ્કાળની ચેતવણી આપવામાં આવી છે અલનીનોની ઘટના આઠ મહિનાથી લઈને દસ મહિના સુધી ચાલે છે એટલે કે મિત્રો દસ મહિના સુધી આ મિત્રો ઘટના ચાલે છે જેને જ કારણે આ વર્ષે પણ દુષ્કાળ થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો આની અંદર દુષ્કાળ થવાની સંભાવના સાહીઠ ટકા હોય છે અને આ વર્ષના ચોમાસાની અંદર પણ તીવ્ર અસરની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ વર્ષનું ચોમાસામાં ઓછો વરસાદ પડશે તેવી હવામાન વૈજ્ઞાનિકો દ્વારા આગાહી કરવામાં આવી છે અને ખેડૂતોને સાવધાન રહેવા પણ મિત્રો જણાવ્યું છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન કોઈ પણ વ્યાજ ભર્યા વગર બેઠા બેઠા કોઈ પણ હપ્તા ભર્યા વગર તમારા ખાતામાં નાખવામાં આવશે જ્યાં મિત્રો ખેડૂતો માટે એક યોજના જેનું નામ છે કિસાન માનધન યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી પહેલાં તો મિત્રો આ યોજનાની અંદર તમારે પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયાનો હપ્તો ભરવો પડતો હતો પરંતુ મિત્રો આ યોજનાને હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જેમાં તમને બે બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ યોજનાની સાથે સમાવી લેવામાં આવી છે એટલે કે મિત્રો આ બે યોજનાને એક કરવામાં આવી છે એટલે હવે જે પણ મિત્રોનું પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખાતું હોય જે પણ ખેડૂત મિત્રોને બબ્બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય તેમને મિત્રો હવે કોઈ પણ હપ્તા ભરવાની જરૂર નથી એટલે કે આવા ખેડૂત મિત્રો જો સાહીઠ વર્ષના થાય છે તો સાહીઠ વર્ષ પછી તમને દર મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે એટલે કે આખા વર્ષનું તો આખા વર્ષના તમને હજાર રૂપિયા તમારા ખાતામાં આવી જશે તો મિત્રો આની અંદર તમે અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના જે પણ ખેડૂત મિત્રો છે આ યોજનાની અંદર મિત્રો તમે ખાતું ખોલાવી શકો છો ફોર્મ ભરી શકો છો અને મિત્રો તમે આ યોજનાને પીએમ કિસાન સન્માન નિધિ સાથે લિંક પણ કરાવી શકો છો જેથી તમને બેઠા બેઠા કોઈપણ હપ્તા ભર્યા વગર છત્રીસ હજાર રૂપિયાનું પેન્શન દર વર્ષે તમારા ખાતામાં આવી જશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હજી ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ મિત્રો કાળજાળ ગરમી પડી રહી છે મિત્રો કાળજાળ તડકો જે ચામડીને દઝાડી દે એવો તડકો મિત્રો અત્યારથી જ પડી રહ્યો છે જેને જ કારણે મિત્રો આ કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી વેવનો અનુભવ થશે આગામી બે દિવસ સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો હાલ સુરેન્દ્રનગર રાજકોટ અને કચ્છની અંદર હીટ વેવ પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે મિત્રો છેલ્લા અગિયાર વર્ષમાં તાપમાનના આંકડા જોઈએ તો બે હજાર પંદરની સાલ એવી હતી કે જેમાં ફેબ્રુઆરી મહિનામાં વધુને વધુ તાપમાન સાડત્રીસ ડિગ્રી સુધી જોવા મળ્યું હતું ત્યારે મિત્રો આ વર્ષે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે તો મિત્રો અગિયાર વર્ષનો રેકોર્ડ મિત્રો આ વર્ષે ઉનાળાએ તોડી નાખ્યો છે મિત્રો આ વર્ષના ઉનાળો મિત્રો આકરો રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ઉનાળાની જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે મિત્રો અત્યારે ડબલ થઈ ગયા છે મિત્રો ડબલ એટલે કે અત્યારે સો રૂપિયાને પણ વટાવી ગયા છે એટલે કે મિત્રો એક સેન્ચુરી ફટકારી દીધી છે મિત્રો સીધો સાહીઠ રૂપિયાનો વધારો લીંબુની અંદર થયો છે તો મિત્રો ગત વર્ષે લીંબુના ભાવમાં તેજી જોવા મળી હતી ત્યારે મિત્રો આ વર્ષે પણ લીંબુની અંદર મિત્રો લીંબુએ સદી ફટકારી દીધી છે મિત્રો હવે લીંબુનો ભાવ એકસો વીસ રૂપિયાએ પહોંચી ગયો છે તો ચાલીસ રૂપિયા ભાવે લીંબુ મળતા હતા સીધા સાહીઠ રૂપિયા જેવો વધારો થઈને એકસો વીસ રૂપિયાના ભાવે લીંબુના ભાવ પહોંચી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે મિત્રો આ યોજનાની અંદર જે પણ મહિલાઓ પોતાના પતિને કોઈ પણ કારણોસર ગુમાવ્યા હોય તેવી મહિલાઓને મિત્રો દર મહિને ખાતામાં બારસો પચાસ રૂપિયાની સહાય કરવામાં આવે છે મિત્રો બે હજાર ઓગણીસ થી પહેલાં એક હજાર રૂપિયાની રકમ હતી આ એક હજાર રૂપિયાની રકમ વધારીને હવે બારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે અને મિત્રો પહેલાં આ યોજનાનું નામ વિધવા સહાય યોજના હતું એને બદલીને હવે ગંગા સ્વરૂપ યોજના મિત્રો નામ રાખવામાં આવ્યું છે તો મિત્રો વિધવા મહિલાઓને આ યોજનાની અંદર દર મહિને બારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે તો જે પણ વિધવા બહેનો હોય જે પણ ગંગા સ્વરૂપ બહેનો હોય તેમણે મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરી દેવું જેથી તમને પણ બારસો પચાસ રૂપિયાનું મિત્રો તમને દર મહિને ભથ્થું આપવામાં આવશે તો મિત્રો મિત્રોને શેર કરી દેજો આવા જ સમાચાર જાણતા રહેવા માટે આપણી ખેડૂત ભાઈઓની ચેનલ ખેડૂત દુનિયાને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન